તો થોડા દિવસ પહેલા જ વિધર્મી શિક્ષકે ચોથા ધોરણમાં ભણતી નાની બાળકી પર હેવાનિયત કરી શિક્ષણ સમાજને શરમસાર કરતું કૃત્ય આચર્યું હતું. તેના દંડ સ્વરૂપે તંત્ર દ્વારા કાર્યવાહી કરી રાજ્યમાં નવો દાખલો બેસાડ્યો છે. ત્યારે કઠલાલના આરોપી એવા વિધર્મી શિક્ષક સૈયદ અખ્તર અલીના ઘરે બુલડોઝરો પહોંચ્યા હતા, જેમાં ગેરકાયદેસર કરેલ દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં પ્રથમ એવી ઘટના બની જેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની જેમ તેની દરેક બાબતે તપાસ કરી તેના દ્વારા કરવામાં આવેલ દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી કોઈ સજા હોય એ પણ આપે અને એનું ઘર જે છે સરકારને અમારી વિનંતી છે કે યોગી બાબાનું જે બુલડોઝર ચાલુ છે યુપીમાં, એ જે ગુજરાતમાં ભૂપેન્દ્ર કાકાને કહીએ છીએ કે તમે પણ અહીંયા બુલડોઝર ચલાવો અને આ જે છે ને મુલ્લો એનું ઘર તોડીને નેસ્તો નાબૂદ કરી દો, જેથી બીજાને ખબર પડે કે આ રાક્ષસી કૃત્ય કરતા વિચાર કરવો પડે